સાથે પાછળ ઉભેલી આખી ગુજરાતની નર્સિસ ફોરમની જે ટીમ છે, આજે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને નાણાં વિભાગના સચિવ મિલિંદ તોરણે સાહેબ અને આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ સિંહરે સાહેબ અને તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં યુનાઇટેડ ફોરમના તમામ હોદ્દેદારો સાથે આજે મીટિંગ થઈ. મીટિંગમાં કુલ અમારી જે ચાર માગણીઓ મુખ્ય હતી, ગ્રેડ પે, નર્સિંગ એલાઉન્સ, નર્સિંગની ભરતી કરવી અને ભરતી પ્રમોશનો અને સ્ટુડન્ટ સ્ટાઇપન, તે પૈકી સઘન ચર્ચાના અંતે આગલા વખતે આંદોલનનું જ્યારે હતું ત્યારે વિભાગના અધિકારીઓ સાથે બેઠક થઈ ત્યારે જે નર્સિંગની ભરતી 2019 પછી થઈ નથી તે માટે 1008 જગ્યાઓથી વધારો કરીને 2019 જગ્યાઓ જુલાઈ મહિના સુધીમાં ભરી જશે, જેની પરીક્ષા 20 તારીખે છે, એટલે સૌથી મોટું 2019ની ભરતી થશે. બીજી માગણી હતી અમારી ભરતીને બદલીની, એ જે પેન્ડિંગ માગણી હતી એ પણ એમને ઓર્ડરો આદેશો ચાલુ કર્યા, આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટના ટૂંક સમયમાં હેડનર્સના પણ આદેશો થશે. અને ત્રીજી માગણી હતી અમારી ગ્રેડ પે. ગ્રેડ પે માટે તમામ કોઈ કેડરનું અત્યાર સુધી સ્વીકારવામાં આવ્યું નથી. વિસ્તૃત ચર્ચાઓ નાયબ મુખ્યમંત્રી સાહેબ સાથે થઈ, તમને એકને આપે તો બધાને જ આપવું પડે, આઠમું પગાર પંચ વખતે જો આપવામાં આવે તો તમારી અત્યારથી નોંધ બનાવીને વિભાગ રાખે. અમે દલીલો પણ કરી કે પાંચમા પગાર પંચથી વિસંગતતાઓ હતી, પરંતુ એમને બહુ સ્પષ્ટ તમામનો એક સુર હતો કે ભાઈ આ માગણી તમારી ગ્રેડ પેની કોઈ પણ સંજોગોમાં હલ થાય એવી નથી. અમે પણ સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું કે પણ જે અમારી નર્સિંગ એલાઉન્સ છે એ અન્ય રાજ્યોમાં પણ મળે છે, કેન્દ્રમાં પણ છઠ્ઠા પગાર પંચ પ્રમાણે જ લગભગ 4500 રૂપિયાની રકમ મળે છે. અમે એમને વાત કરતા 3000 રૂપિયા નર્સિંગ એલાઉન્સ નર્સિસને આપવાનું નક્કી કર્યું, એટલે કે 1300 રૂપિયા હતા તેને આજે 1700 રૂપિયા વધાર્યા છે. અને 1 જુલાઈથી ગુજરાતની તમામ નર્સિંગ સંવર્ગની કેડરને 3000 રૂપિયા પ્રતિ માસ નર્સિસને પ્રાપ્ત થશે. અને સ્ટુડન્ટ સ્ટાઇપન્ડ અમને ના પાડવામાં આવી છે, એટલે ગ્રેડ પે અને સ્ટુડન્ટ સ્ટાઇપન્ડ આ બે બાબતે વિભાગ અને સરકારે ના પાડી છે, પરંતુ નર્સિંગ એલાઉન્સમાં 1300ની જગ્યાએ 1700નો વધારો સાથે 3000 રૂપિયા જુલાઈ માસથી મળશે. એમને કદર પણ કરી કે નર્સિસે ખરેખર બહુ સેવાનું કામ કરે છે, ઇન્ફેક્શનમાં કામ કરે છે. અને અમે સંમત થયા. સોમવારથી જે અમારી 14 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ હતી, તો ટીમના તમામ સભ્યો સાથે સંમત થયા કે ભાઈ અમે અમારું કામ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખીશું અને હડતાલ એ અમારી રદ કરવામાં આવે છે, કેન્સલ કરવામાં આવે છે, કે 14 તારીખથી નિયમિત નર્સિસ પોતાની ફરજ બજાવશે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.